બનાસકાંઠા થી જ્યાં ડીસાના ભોયણ પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. નગરપાલિકાની આ પાણીની પાઇપલાઇન જેમાં ભંગાણ સર્જાયું છે અને પાઇપલાઇન તૂટતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો ડીસાના ભોયણ પાસેની આ ઘટના છે, નગરપાલિકાની પાઇપલાઇન જેમાં ભંગાણ થયું છે. તો નગરપાલિકાની પાણીની પાઇપલાઇન જેમાં ભંગાણ થયું છે અને પાણીનો વેડફાટ થતો જોઈ શકાય છે આ પાઇપલાઇનમાંથી. તો રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે, પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થઈ રહ્યો છે. અલ્કેશ રાવ માહિતી સાથે જોડાયા છે. અલ્કેશ, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ ક્યારે પડ્યું અને તંત્રને જાણ કરાઈ છે કે કેમ? જી ચોક્કસ નુપુર, આજે વહેલી સવારે ડીસા ભોયણ પાસે જે નગરપાલિકાની પાણીની પાઇપલાઇન છે, જે શહેર તેમજ જે આજુબાજુના ગામડાઓમાં પાણી પહોંચાડે છે, તે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા વહેલી સવારથી જ લાખો લીટર પાણી વહી ગયું છે. જોકે સ્થાનિક લોકોએ નગરપાલિકાને જાણ કરી છે, પરંતુ હજુ સુધી નગરપાલિકાના એક પણ અધિકારી કે કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યા નથી, જેના કારણે પાણીની રેલમ છેલ થઈ રહી છે. એક બાજુ પાણી એની તંગી છે તો બીજી બાજુ નગરપાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. જીનપુર જી આભાર માહિતી માટે. તો પાણી અહીં વેડફાઈ રહ્યું છે અને ક્યારે હવે તેનું સમારકામ શરૂ કરાશે તેની રાહ આસપાસના સ્થાનિકો જોઈ રહ્યા છે.